નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગુજરાતી બીજું સેમેસ્ટર. તો મિત્રો, તમારા બધા ચેપ્ટર પૂરા થઈ ગયા પછી જો પૂરક વાંચન આપેલું છે તમને, તો આજે આપણે એનું પહેલું ચેપ્ટર છે શેરીએ આવે સાદ, એ કાવ્ય સમજવાનું છે. તો સૌ પ્રથમ બધા પેજ નંબર 68 ઉપર જુઓ. એ પ્રકૃતિ ગીત છે, એનો સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ ગીત, અને એના કવિ કોણ છે? રાજેન્દ્ર શાહ. હા, તો હવે તમને પ્રશ્ન પૂછાય કે શેરીએ આવે સાદ કાવ્યના કવિ કોણ છે, તો જવાબ આવશે રાજેન્દ્ર શાહ. અને એનો સાહિત્ય પ્રકાર તો કે પ્રકૃતિ ગીત. પ્રકૃતિ ઉપર જેનું આલેખન થયું છે એવું પ્રકૃતિ ગીત છે શેરીએ આવે સાદ. બરાબર, આપણે જ્યાં શેરીમાં રહેતા હોય, આપણો મોહલ્લો એરિયો, ત્યાં સાદ. તો આગળ જોઈએ, એમનો જન્મ 28/1/1913 થયો હતો અને અવસાન 2/1/2010 થયું હતું. કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. કવિ જે છે રાજેન્દ્ર શાહ, એમનો જન્મ ખેડા જિલ્લાનું કપડવંજ ગામ છે ત્યાં થયો હતો. આંબે આવ્યા મોર, રૂમઝૂમ અને મોરપીચ એ તેમના બાળકાવ્યોના સંગ્રહો છે. બરાબર, બાળકાવ્યો એના સંગ્રહો છે, એક કરતાં વધારે બાળકાવ્યો એમાંથી લેવામાં આવ્યા છે. તો આપણું આ જે શેરી આવે સાદ કાવ્ય છે એ કેમાંથી લેવામાં આવ્યું છે? તો કે મોરપીચમાંથી, એમનો જે કાવ્ય સંગ્રહ છે મોરપીચ એમાંથી. તેઓ વિજ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે. આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે. નાના બાળકમાં તમારા બધામાં નવું જાણવાની ઈચ્છા હોય, કુતૂહલ હોય, એક જાતનું શું હશે શું નહીં, ઘણા ઘણા મનમાં પ્રશ્નો હોય ને, અને એવી રીતે અહીંયા પણ તમારા જેવા એક બાળકની વાત કરવામાં આવી છે. સાહસ કરવું હોય ને કંઈક નવું કરી દેખાડવાની મનમાં ઈચ્છા હોય, ઉત્કંઠા હોય, તો એની વાત કરવામાં આવી છે. એવા ભાવો નિરૂપણ કર્યા છે કવિશ્રીએ. બાળકો દરેક ઋતુનો, કુદરતમાં થતા ફેરફારોનો કેવો તે રોમાંચ અનુભવે છે ને ઉમળકાથી એનું સ્વાગત કરે છે, તેની આ વાત ગીતમાં આલેખાય છે. હવે નાના બાળકો છે તમારા જેવા, એ બધા અલગ અલગ ઋતુ બદલે છે, તો આપને ખબર છે શિયાળો, ઉનાળો ને ચોમાસું. બરાબર, તો ઋતુનો ફેરફાર થાય છે ત્યારે જે કુદરતમાં ફેરફાર થાય છે, કુદરતના ઘટનાક્રમમાં એમાં કેવા કેવા ફેરફાર થાય છે એનો નાના બાળકો રોમાંચ અનુભવે છે. તમે જુઓ છો કે શિયાળામાં ઠંડી લાગે છે, દરેક જાતના અલગ અલગ ફ્રૂટ્સ આવે છે, વાતાવરણ એનું અલગ હોય છે. પછી જેમ ઉનાળો આવે એમ પણ વાતાવરણ અલગ આવે છે, ગરમીની સિઝન ચાલુ થઈ જાય છે, આંબામાં મોર આવે છે, પછી કેરીઓ આવે છે, અને પછી વર્ષા ઋતુ આવે છે, ચોમાસું આવે છે, વરસાદની સિઝન આવે છે, ત્યારે પણ જે વાતાવરણ અલગ અલગ આવે છે, તો નાના બાળકોમાં એની કેવી અસર થાય છે એ આજે આપણે કવિશ્રી રાજેન્દ્ર શાહે આ કાવ્યમાં સમજાવ્યું છે. અને એનું સ્વાગત ઉમળકાથી કરે છે બાળક છે, એની આ વાત ગીતમાં આલેખાય છે. ઉપરાંત વડીલો એમની ટેવ મુજબ સૂચનાઓ આપે તે માટે નહીં, પણ મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે. શું કહે છે કવિ કે બાળકને ક્યાં જવું છે? દૂર આંબાવાડીએ, જ્યાં ગામ પૂરું થાય પછી ખેતર વાડી ચાલુ થાય, ગામનો સીમાડો ચાલુ થાય, ત્યાં આંબાનું ખેતર છે, આંબાની વાડી છે, ત્યાં બાળકને જવું છે. શું કામ? તો કે વડીલો છે ઘરના, મોટા સભ્યો છે, એ સૂચના આપે એ માટે નહીં, પણ એને મુક્ત મને રમવા મળે, જ્યાં કોઈ એને કનડગત ન કરે, એક એને જેમ મન ફાવે એ કરી શકે, મુક્ત મને બરાબર રમવા મળે, તે માટે બધાથી દૂર આંબાવાડીએ બાળકને જવું છે. તો ચાલો મિત્રો, આપણે આજે પહેલાં આગળ કાવ્ય જોઈએ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ. જો તમારા બધાનું ધ્યાન બુકમાં શું કહે છે? કુંજમાં કોયલ બોલતી. કુંજ એટલે શું? કે કોઈ પણ ઝાડ અથવા વેલની જે ઘટા હોય એને કુંજ કહેવાય. આપણે જોઈએ છીએ કે કોયલ છે અથવા તો બધા પક્ષીઓ છે ઝાડવામાં પોતાના માળા બનાવે છે ને, તો કોયલ છે એ કુંજમાં બોલે છે. અને કોયલ કેવું પક્ષી છે મિત્રો? તો કે આપણને કોયલ બોલે છે એ ગમે છે, એનો જે અવાજ છે એ આપણને ગમે છે, મીઠું લાગે છે બોલતી હોય તો, આપણે બે ઘડી સાંભળતા રહીએ છીએ. તો અહીંયા વાત કરવામાં આવી છે કે કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાદ. એમ કહે છે કે જ્યાં બાર ગામ પૂરું થાય, વનવગડામાં, સીમમાં, ખેતરોમાં, વાડીઓમાં જ્યાં કોયલ બોલે છે એનો શેરીએ સાદ આવે છે, સંભળાય છે ત્યાં સુધી. સાદ એટલે અવાજ, અવાજ સંભળાય છે. હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. શું કહે છે? એના ભેરુને, મિત્રને, ભેરુ એટલે મિત્ર, ભાઈબંધ, દોસ્તાર, એને કહે છે કે હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. પોર એટલે શું? ગયું વર્ષ.
બરાબર, તમે જ્યારે પાંચમામાં હતા એને તમે પોરનું વર્ષ કહી શકો, ગયું વર્ષ, બરાબર, જે વર્ષ વયું ગયું છે, વીતી ગયું છે એને પોર કહેવાય. તો અહીંયા જે બાળક કહે છે કે હાલે આંબાવાડી, એના ભાઈબંધને કહે છે કે હાલે આંબાવાડીએ જઈ છે, આંબાની વાડી છે આખી, બરાબર, હજી પોરની યાદ તાજી છે કે આપણે પોર જઈ કેવી મસ્ત મજાની કેરીઓ તોડી હતી ને ત્યાં રહીમાં હતા ઘણી બધી વાર સુધી, એ બધી યાદ તાજી થાય છે બાળકના મનમાં. તો કે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલે આંબાવાડી હજી પોરની તાજી યાદ, બરાબર, પોરની જે યાદ છે હજી તાજી થાય છે. પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર. જો શું કહે છે બધા સમજો, પાંદડું, પાંદડું એટલે ઝાડના પાન, એ તો તમને ખ્યાલ જ છે. પાંદડું એ નહીં પેખીએ, પેખવું એટલે જોવું, બરાબર, ઝાડમાં કે કેવો મોર આવ્યો છે, બરાબર, આંબાના ઝાડમાં મોર આવે પહેલાં, સૌપ્રથમ ઉનાળાની સિઝન આવે, બરાબર, ઉનાળાની ઋતુની શરૂઆત થાય ત્યારે સૌપ્રથમ એમાં મોર આવે છે, પહેલાં એના ફૂલ આવે છે, મંજરી આવે છે, મોર એટલે આંબાના ફૂલ, એને મંજરી પણ કહેવાય, ઈ આવે છે. તો કે એવો મોર આવ્યો છે, ઘટા ઘૂર એકદમ, બરાબર, કે એનું પાંદડું પણ દેખાતું નથી, પેખવું એટલે જોવું એમ, પાંદડું પણ નથી દેખાતું, એવો ઝૂલતો એનો મોર, એવો આંબાના ઝાડમાં મોર ઝૂલે છે, બરાબર, આંબાના ફૂલ આવે છે, સૌપ્રથમ મોર આવે, ફૂલ આવે, એની મંજરી આવે, પછી એમાંથી નાની નાની કેરીઓ થઈ આવે છે અને એ કેરી પછી મોટી થાય છે. તો કહે છે કે પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર. કોઈને કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર. હવે આપણે જોઈએ છીએ કે જેમ જેમ ઉનાળાની શરૂઆત થાય એમ મોર આવે છે અને પછી નીંદ ધીમે ધીમે એમાં આગળ એનો વિકાસ થાય છે ને, તો કેરી આવવાની શરૂઆત થાય છે. તો કોઈને મોટા મરવા, મોટા મરવા એટલે નાની નાની કેરી, બરાબર, મોટા મરવા એટલે નાની કેરી. અમુક અમુક આપણે જોઈએ છીએ અમુક અમુક ઝાડમાં અમુક અમુક ડાળી ઉપર નાની નાની કેરી આવી ગઈ હોય છે અને અમુકમાં હજી કોઈને અંકુર, અમુકમાં હજી ખાલી ફણગો જ ફૂટ્યો હોય છે, એનું અંકુર જ ફૂટ્યું હોય છે, હજી કેરી આવવાની બાકી હોય છે. તો અહીંયા બાળક કહે છે કે કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર, એવા આપણે આંબાવાડીમાં જઈએ. આગળ, દોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. હવે શું કહે છે કે ડોલતી ડાળે ઘૂમીએ, જે ડાળ બધી ડોલે છે, પવનની લહેરખી આવે છે ને ડાળ એકદમ ઝૂલે છે ને, ડોલે છે. ડોલતી ડાળે ઘૂમીએ, આપણે ઘૂમીએ એટલે કે એમાં રમીએ, બરાબર, એની ઉપર હિંચકા ખાઈ, એની ઉપર ચડીએ. ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, ગજવી ઘેરો નાદ એટલે શું કહે છે કે વધારે આમ તીવ્રતાવાળો અવાજ કરી, મોટો અવાજ કાઢીએ, બરાબર, ગજવી ઘેરો નાદ, ગજવી નાખીએ આમ આંબાવાડીયાને આપણા અવાજથી ગજવી નાખીએ. કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાદ, કે કુંજમાં જે કોયલ બોલે છે એનો શેરી એ સાદ આવે છે. બાળકની શેરી છે, પોતાનું ઘર છે, ત્યાં સુધી એને અવાજ સંભળાય છે અને બાળકને ત્યાં જવાનું મન થાય છે જલ્દી જલ્દી, અને મુક્ત મને રમવું છે, મોકળા મેદાનમાં રમવું છે, એટલે એ આંબાવાડીયા તરફ એનું મન ખેંચાય છે, ત્યાં જવાનું મન થાય છે. ઘરનું નાનું આંગણું ગમે મોટું, ગમે મોકળું મોટું વન. હવે શું કહે છે કે ઘરનું આંગણું તો નાનું છે, તમે જ્યાં રહેતા હો તમારા આ ઘરની આગળ ફળિયું હોય ને એને આંગણું કહેવાય, બરાબર. તો એમ કે ઘરનું આંગણું તો રમવા માટે નાનું પડે છે, બરાબર, અહીંયા બાળકને તો મોટું સરસ મેદાન અથવા તો કોઈ વાડી જોઈએ છે, ઘરનું આંગણું એ કે નાનું પડે છે. તો કહે છે આગળ કે ગમે મોકળું મોટું વન, મોકળું એટલે ખુલ્લું વન, વન હોય, બરાબર, જંગલ હોય, સીમાડો હોય, એવું ગમે છે બાળકને. ઘરનું આંગણું છે, ફળિયું છે, એ નાનું પડે છે, એટલે એમ કહે છે કે ગમે મોકળું મોટું વન, જ્યાં ખુલ્લી જગ્યા છે એ ગમે છે રમવા જવા માટે. કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દર, શું કામ એને મોટા બધા મેદાનમાં, કોઈ જંગલમાં, વાડીમાં રમવા જવું છે, જ્યાં ખુલ્લી જગ્યા છે એમાં રમવા જવું છે. તો કે કોઈનો એ રંજાડ નહીં, ને અહીંયા કોઈ એને કણળગત કરવાનું નથી, ઘરના બધા વડીલો અને સભ્યો અને બધા તો ઘરે હોય, એ લોકો એને અહીંયા રંજાડવાના નથી, કણળગત નથી કરવાના, બરાબર, રંજાડવું એટલે કણળગત કરવાનું. તમે ક્યાંક બહાર રમતા હો તડકામાં, તો તમારા મમ્મી પપ્પા અથવા તો કોઈ પણ વડીલ તમને એમ કહે છે ને કે ચાલો ભાઈ હવે ઘરમાં આવો, તડકો લાગી જશે, તો એ બાળક તો તમને બધા નથી ગમતું, તો શું કામ કે તમારે રમવું હોય છે મુક્ત મને. તો અહીંયા પણ આ બાળક છે એના મનમાં શું છે કે મારે કોઈનો રંજાડ થાય નથી જોતું, બરાબર, કોઈ મને કનડગત કરે, મારે તો મોકળા મનથી રમવું છે, ખુલ્લા મને રમવું છે. ખેલવા મળે દન, એટલે કે આખો, દન એટલે દિવસ, જો એ શું થશે, દન એટલે દિવસ, બાળકને તો આખો દિવસ રમવું છે, બરાબર, ખેલવું છે, કોઈ પણ કનડગત ન કરે એ રીતે. હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. હવે કહે છે કે હાલીએ ભેરું, ભેરું એટલે ભાઈબંધ, મિત્ર, દોસ્તાર, એ કહે છે કે હાલીએ ભેરું કાયર જેવું, બરાબર, જે ડરતું હોય, કાયર જેને બીક હોય
વનવગડામાં આવવાની, આંબાવાડીયામાં આવવાની. એ લોકો રહે બાદ એ લોકો એમ કે નો આવે ત્યાં, બરાબર. કુંજમાં કોયલ બોલતી એનો શેરી એ આવે સાથ. કે હાલ એના ભાઈબંધને કહે છે, મિત્રને કહે છે કે જે કાયર હોય, જે ડરપોક હોય, એ બાદ રહી જાય છે આ બધા આનંદ લેવામાંથી, આ બાળપણ માણવામાંથી, મુક્તપણે રમવામાંથી, બરાબર, આંબાવાડીયામાં રમવામાંથી, કોયલનો સાથ સાંભળવાથી. અને કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાથ, એમ. અને કે જે બાળકને છે કોયલ બોલે છે એનો સાથ સંભળાય છે. તો મિત્રો, મોરપીછમાંથી લેવામાં આવ્યું છે આ કાવ્ય, બરાબર. તમને બધાને સમજાણું હશે. તો આજે તમારે લોકોએ હોમવર્કમાં કાવ્ય લખવાનું છે અને એના ટિપ્પણ એ પણ લખવાના છે. આજનું હોમવર્ક શું છે? તો કે કાવ્ય લખવાનું અને બોલવાનું, વાંચવાનું અને ગાવાનું, અને એના ટિપ્પણ પણ લખવાના છે. તો ચાલો આપણે એક નજર ટિપ્પણમાં કરી લઈએ. શબ્દ સમજૂતી આપણે જેને કહીએ છીએ ટિપ્પણ, બરાબર. કુંજ એટલે ઝાડ અથવા વેલાના પાંદરાથી થયેલી ઘટા. પોર એટલે ગયા વર્ષે. પેખવું એટલે જોવું. મોર, તો અહીંયા મોર કોને કહેવાય? કે આંબાના ફૂલમાં જે મંજરી આવી છે, બરાબર, એને કહેવાય. મરવો એટલે નાની કેરી. અંકોર એટલે અંકુર, જેનું નાનું એવું અંકુર ફૂટ્યું છે એવું. ઘેરો નાદ, તો અહીં વધારે તીવ્રતાવાળો અવાજ. મોકળું તો ખુલ્લું. જગ્યાની છૂટછાટવાળું. રંજાડ તો કનળગત. અને કાયર તો ડરપોક. દન તો દિવસ. તો મિત્રો, જો આ સરસ મજાનું કાવ્ય તમને સમજાણું. કેવું સરસ રાજેન્દ્ર શાહ કવિશ્રી છે એમને આપ્યું છે. પ્રકાર છે પ્રકૃતિ ગીત. તો આપણે આ કાવ્ય આખું સમજ્યું. આજના હોમવર્કમાં તમારે આ બે વસ્તુ કરવાની છે. શબ્દ સમજૂતી એટલે કે ટિપ્પણ, અને કાવ્ય લખવાનું છે અને યાદ રાખવાનું છે, પાકું કરવાનું છે, અને કાવ્યને સરસ મજાનું ગાવાનું છે, સારા તમારા સ્વરમાં ગાવાનું છે. તો મિત્રો, હવે ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ. અસ્તુ.